ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ ટુમાં એક્ટિવિટી જે અધૂરી હતી તે જોઈશું. આપણે એક્ટિવિટી જોઈ 61 નંબરનું પેજ. 61 નંબરનું પેજ જોયું, હવે 62 નંબરનું પેજ. સમાન શબ્દો જોડો, એટલે કે સમાન શબ્દો જોડવાના છે. ગૌરી તો ગૌરી, ભૌતિક આગળ આપણે આ કરી ચૂક્યા છીએ અને આ આપણને આવડવું પણ જોઈએ. કૌમુદી તો કૌમુદી. ક જોવાનું, આપણને જો એવો ખ્યાલ વાંચતા ના આવડે તો આગળનો શબ્દ જોવાનો. આવો લ જેવો શબ્દ તમને અહીંયા ક્યાંય દેખાય છે? તો હા, અહીંયા લવ, લૌકિક. પછી આવો ગવાળો દેખાય છે? હા, તો ગૌમુખ. તો આ રીતે ગૌમુ ખ. હવે પ્રશ્ન 6, ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો, એટલે કે બ્રેકેટમાંથી આપણે સાચો જવાબ જોવાનો અને શોધવાનો છે. તો પહેલાં તો આપણે આ શાનું ચિત્ર છે? નૌકા. નૌકા યાની કે હોડી, એ તો આપણને ખબર જ હોય. હવે આ આ ચિત્ર શાનું છે જોવાનું છે આપણે. આગળ ઘણા બધા ચિત્રો આપણે જોયા છે, ઓળખવાનું છે ચિત્રને આપણે. તો ગૌ માતા છે, તો આપણે અહીંયા શું લખીશું? કને બે માત્ર ગૌ માતા. પછી આ શેનું ચિત્ર છે? ગૌતમ બુદ્ધ છે, એટલે આ ગૌતમ. આ રીતે ગૌતમ. પછી આ શું છે? બોલ્સ છે, ગણવાના છે. કેટલા છે બોલ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, એટલે કે 14 યાની કે 14. ગુજરાતીમાં આપણે શું કહીએ ને? 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, એ રીતે 14, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. હવે આગળ આપણે આ ચિત્ર જોઈને તો આપણને ખબર પડે કે આ શું છે? મેડિસિન છે. મેડિસિન યાની કે ઔષધ છે. ગુજરાતીમાં આપણે એને ઔષધ કહીએ અને ઇંગ્લિશમાં મેડિસિન કહીએ. ઔષધ આ રીતે. હવે જોઈ અને તેની સામે લખવાનું છે આપણે. આ આગળ પણ આપણે આ એક્ટિવિટીમાં કરી ચૂક્યા છે. તો ગૌરવ, ગૌરવ. પછી પૌરાણિક. પછી ગૌણ, ગૌણ. ચૌહાણ, ચૌહાણ એક સરનેમ છે, ચૌહાણ. પછી આ છે શૌચાલય, યાની કે લેટ્રિન અને ટોયલેટ, જાહેરમાં હોય તે શૌચાલય. કૌતુક, કૌતુક. મૌખિક, મૌખિક યાની કે હું ઓરલ લઈએ ને આપણે સ્કૂલમાં, ઓરલ એને મૌખિક કે ઓરલ. અને ઔપચારિક, ઔપચારિક. આ રીતે ઔપચારિક. હવે આપણે શું આવ્યું? કક્કો બારાક્ષળીનો કૌ કૌ ગો ગ. આ તો તમને આવડવો જોઈએ, અક્ષર બોલો અને ક્રમમાં લખવાનું છે. આ પણ પરીક્ષામાં પૂછાય તમારે. હવે તમારે કક્કો તો આવડવો જોઈએ, તમને કક્કો આવડશે તો જ બારાક્ષળી આવડશે. જે રીતે ક ખ ગ ગ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ વ ભ મ ય ર લ વ સ સ હ ડ ક્ષ ગ ન, એ રીતે. ઓકે, તો આગળ આપણે લખીશું. હવે તો કૌ ખૌ ખ, પછી શું આવશે? ગગનો ગૌ, પછી ગગરનો ગ, ગણપતિનો ગ અને ગ ઘરનો ગ, ગૌ. પછી ક ખ ગ ગ, પછી ચકલીનો ચ એટલે કે ચો, છત્રીનો છ. પછી છ પછી શું આવશે? જજમૃકનો ઝો, જજબલાનો ઝો. પછી ટપાલીનો ટો, ઠળિયાનો ઠ. ડબ્બાનો ડો, ઢગલાનો ડો. અણફેણનો અણ, તપેલીનો તો એટલે કે તવ. થળનો થ,
દડાનો દ એટલે કે દવ, પછી ધજાનો ધવ, નગારાનો ન એટલે કે નવ, પતંગનો પૌ. આ રીતે બોલતું જવાનું. ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ પ, પછી શું હશે ફવ, પછી બકરીનો બ બહુ, ભમેડાનો ભૌ, મરચાનો મઉ, બ ભ મ, યતી બાવાનો યો, પછી રમકડાનો રવ, ય ર, પછી લ લકોટાનો લવ, વાસનો વૌ, ર લ વ, પછી કયો સ આવશે, મીંડાવાળો સ આવશે સ, પછી ષટકોણનો સ, પછી સસલાનો સ આવે સ, પછી હરણનો હવ, નળનો અડ ડવ, પછી ક્ષત્રિયનો ક્ષવ, અને યજ્ઞનો જ્ઞનો જ્ઞવ. આ રીતે આપણે લખવાનું છે, પણ બોલતું જવાનું અને લખતું જવાનું, તો ફટાફટ આપણને આવડી જાય. હવે ફરી એકવાર રીડિંગ કરીશું આપણે બધા. કૌ ખઉ ગૌ ગૌ ચૌ છૌ જૌ જૌ ટૌ ઠૌ ડૌ ઢૌ અણ તૌ થૌ દૌ ધૌ નૌ પૌ ફૌ બૌ ભૌ મૌ યૌ રૌ લૌ વૌ સૌ 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 હૌ ડૌ ક્ષૌ અને જ્ઞૌ. આ રીતે વારંવાર બોલશો એટલે આપણને કક્કો આવડી જાય, ના આવડે એવું બને નહીં, પણ પ્રયત્ન કરવો પડે વાંચવા માટે. હવે આગળનો પેજ નંબર જોઈશું, 63 નંબરનો. વાંચો અને લખો, એનું એ છે જેવું આપણે અહીંયા જોઈને લખવાનું છે, અહીંયા આપણે વાંચીને લખવાનું છે. શું લખીશું અહીંયા? કૌ સી ક, પછી ગૌ દા ન, પછી મૌ લા ના. હવે વૌઠા, વૌઠાનો મેળો જોયો છે તમે? વૌ ઠા, યૌ ગી ક, પછી મૌ લી ક, કૌ તુ હ લ, ટૈ કો, ગૌ ર વ, પૌ ર વ, ઔ સ ધા લ ય. આ રીતે બોલવાનું. ચૌલ, કૌશિક, ગૌદાન, મૌલાન, વૌઠા, યૌગિક, મૌલિક, કૌતૂહલ, ટૌકો, ગૌરવ, પૌરવ અને ઔષાધાલય. હવે વાંચો અને લખો, આ આપણે વાક્ય લખવાનું છે. મૌલિકની કસોટી છે, આપણે શું લખીશું હવે? કૌશલ નૌકા બતાવ, ભૌમિક દાખલા ગણ, વૌઠાનો મેળો ભરાય છે. કૌશિક મન પાડે છે. મારા ઘર પાસે ગૌશાળા છે, ગૌ માતા
સૌની માતા આહાર એ જ ઔષધ. આ રીતે આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી વર્કબુકમાં અને નોટબુકમાં એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે.